ગુજરાતમાં હર્ષ સંઘવીએ ગરબા રમવાની આખી રાત છૂટ આપી. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવીને કહે છે આખી રાત ગરબા રમવામાં આવે. ત્યારે ફરી એક ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલ કહે છે આ પાકિસ્તાન નથી, ગુજરાત છે, અમે ગરબા રમીશું. પરંતુ વડોદરામાં એક ઘટના બની, સામૂહિક દુષ્કર્મની ઘટના. શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઈચ્છે છે ગરબા તો આખી રાત રમીશું, પરંતુ અમે તમને સુવિધાઓ નહીં આપીએ, દીકરીઓની સલામતીની સુરક્ષા એ અમારી જવાબદારી નથી. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. તમે ગુજરાતમાં આખી રાત ગરબા રમો, પરંતુ અમે દીકરીઓની સુરક્ષાનો પ્રશ્ન જે છે તે અમારા માથે નહીં લઈએ. શું આવું કહેવા માંગે છે ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ? હર્ષ સંઘવીએ ખૂબ જ મોટી જાહેરાત તો કરી દીધી કે ગુજરાતમાં જે છે તે આખી રાત તમે ગરબા રમી શકો છો. ત્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલ કહી રહ્યા છે કે જેના પેટમાં તેલ રેડાવવું હોય રેડાય, જેને મરચા લાગવા હોય લાગે, પરંતુ આ પાકિસ્તાન નથી, આ ગુજરાત છે, અમે આખી રાત ગરબા રમીશું. તો સાંસદ સાહેબ, હું તમને કહેવા માંગીશ, તમે આખી રાત ગરબા રમવાની છૂટછાટ તો આપી દીધી. આખી રાત ગુજરાતની દીકરીઓ તમારા ભરોસે બહાર પણ નીકળશે, પરંતુ એ ગુજરાતની દીકરીઓને માટે સુરક્ષા માટે તમે કોઈ જવાબદારી લીધી ખરી? શું ગુજરાત પોલીસ ખડે પગે છે ખરા? ત્યારે સાંસદ જે મોટી મોટી વાતો કરી રહ્યા છે, હર્ષ સંઘવીએ જે મોટી જાહેરાત કરી તેને લઈને મોટી ડંફાસો મારી રહ્યા છે. પહેલા તો સાંસદને સાંભળી લઈએ. ગરબાના આયોજન આપણા કોમર્સ કોલેજમાં કર્યા છે. પહેલાં તો એમને ખૂબ ખૂબ શુભકામના અપાવું છું કે આજે છેલ્લા 3 દિવસથી પૂરા વિસ્તારમાં સાઉથ ગુજરાતમાં મેં અનેક ગરબા મંડળ કર્યો, પણ આ સૌથી સર્વશ્રેષ્ઠ મંડળ છે. એ આયોજન બદલ એમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. અમારી સાથે ઉપસ્થિત વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમારે હેમંતભાઈ, મહામંત્રી શિલ્પેશભાઈ, કમલેશભાઈ, ઉપપ્રમુખ જીતેશભાઈ, સાથે જ જેમની માંગણી અને ઇન્વિટેશનનું માન આપીને હું એવા હાજર થયો છું એવા પત્રકાર એસોસિએશનના પ્રમુખ હર્ષદભાઈ અને આટલી મોટી માત્રામાં બધા ખેલાયો, પહેલાં બધા તમને રામ રામ. જેમ અમારી ગુજરાત સરકાર હંમેશા આપણા જેટલા પણ તહેવારો હોય એ સરસ રીતે આપણે ઉજવીએ, આનંદ ઉલ્લાસથી મનાવીએ, એના માટે પૂરી રીતે પ્રયાસ છે. અને જે અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને અમારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આ વખતે કટિબદ્ધ આપ્યું છે અને વચન આપ્યું છે કે આપણા પૂરા ગુજરાતમાં સૌથી ભવ્ય રીતે આપણે નવરાત્રી ઉજવશું, આનંદ ઉલ્લાસથી મનાવશું, અને તમે જેટલા વાગા લગીને ગરબા રમવા હોય એટલા વાગા લગીને ગરબા તમે રમી શકો છો, એમાં કોઈ પણ રૂકાવટ થશે નહીં. એના માટે અમારી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર ખડેપગ હાજર રહેશે. અને જેમ હર્ષભાઈએ વાત કરી કે કોઈના પેટમાં તેલ રડાતું હોય, મરચા પાડતો તો વાંધો નથી, આપણે ગુજરાતીઓ છે, ગરબા અહીંયા જ રમવાનો છે, આ પાકિસ્તાન નથી, આ ગુજરાત છે, એટલે આપણે જેટલા મન મૂકીને ગરબા રમો એ બધા રમો, એટલે અમે તમારી સેવામાં. ગુજરાતમાં અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ બને છે અને આ દુષ્કર્મની ઘટનાઓમાં કનેક્શન જે છે તે કંઈક ને કંઈક ભાજપ નેતાઓ સાથે નીકળી જ આવે છે. અહીં પણ હર્ષ સંઘવીએ જે છે ગુજરાતમાં નવરાત્રિમાં આખી રાત ગરબા રમવાની છૂટ આપી દીધી. ગુજરાતીઓમાં ઉત્સાહ પણ વધ્યો, પરંતુ શું ખરેખર હર્ષ સંઘવીની આ પોલીસ તે ગુજરાતની દીકરીઓને ન્યાય અપાવવા અને ગુજરાતની દીકરીઓની સુરક્ષા માટે અડીખમ છે ખરી? અહીં સવાલ ગુજરાત પોલીસ પર પણ થઈ રહ્યો છે અને ગુજરાતની સુરક્ષા પર પણ થઈ રહ્યો છે. અવારનવાર વિપક્ષે હર્ષ સંઘવીને ઘેર્યા હતા, હર્ષ સંઘવી પર સવાલો ઉઠાવ્યા હતા કે મોડી રાત સુધી ગરબા રમવાની પરમિશન ન આપવામાં આવે, 12 વાગ્યા સુધી જે હતું તે બરાબર હતું. પરંતુ હર્ષ સંઘવીએ જે છે તે સમયગાળામાં વધારો કર્યો, પરંતુ હર્ષ સંઘવી ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં પાછળ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના બની તેના પડઘા ચારે તરફ અત્યારે સંભળાઈ રહ્યા છે. ત્યારે આ સાંસદ ફરી એકવાર કહી રહ્યા છે કે ગુજરાતમાં ગરબા નહીં રમીએ તો ક્યાં પાકિસ્તાનમાં રમીશું, હર્ષ સંઘવીના વખાણ પણ કરી રહ્યા છે. ત્યારે આ સાંસદ વિશે શું તમારું માનવું છે? હર્ષ સંઘવીએ ગુજરાતમાં જે ગરબા રમવાની જાહેરાત તો કરી દીધી કે આખી રાત જે છે તે ગુજરાતમાં ગરબા રમવામાં આવે, પરંતુ શું હર્ષ સંઘવી ગુજરાતની દીકરીઓને સુરક્ષા આપવામાં આગળ રહ્યા ખરા? શું સફળ રહ્યા ખરા? અહીં ગુજરાત પોલીસ પર પણ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે.
ત્યારે આ સાંસદ વિશે તમારું શું માનવું છે? ધવલ પટેલ જે લોકોને કહી રહ્યા છો કે જેને મરચા લાગવા હોય લાગે, તેમના નિવેદન વિશે તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. ત્યાં અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.